નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં વિષય ઇંગ્લિશ માં આપણે પાઠ 12 પાર્ટ્સ ઓફ ધ બોડી આ પાઠનો આગલા બે પીરિયડનો મેં તમને પાર્ટ્સ ઓફ ધ બોડીના સ્કેલેટન તૈયાર કરાવ્યા છે અને એના પછી જે કોન્ટેક્ટ એટલે કે જોડકા જોડો એ છે ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 56 અને 57 એ મેં તમને બોલાવ્યું છે. તો આજે આપણે પાર્ટ્સ ઓફ ધ બોડીના ફરીથી સ્કેલેટનનું રિવિઝન કરીશું એટલે કે પુનરાવર્તન કરીશું. તો મારી સાથે તમારે પણ એને બોલવાના છે અને તૈયાર પણ કરવાના છે. તો સૌથી પહેલા જોઈએ હેર, એચ એ આઈ આર, હેર એટલે વાળો. એના પછી છે ઈ એ આર, ઈયર એટલે કાન. એના પછી છે એન ઈ સી કે, નેટ એટલે ગરદન. S H O U L D E R, shoulder એટલે ખભો. T H U M B, thumb એટલે અંગૂઠો. F I N G E R S, fingers એટલે આંગળીઓ. K N W E, knee એટલે ઘૂંટણ. એના પછી છે T O E S, toes એટલે પગની આંગળીઓ. હવે એની બાજુનો ભાગ જોઈએ તો બાજુના ભાગનો સૌથી પહેલા સ્પેલિંગ છે હેડ, એચ ઈ એ ડી, હેડ એટલે માથું. ઈ વાય ઈ આઈ એટલે આંખ. એન ઓ એસ ઈ, નોઝ એટલે નાક. એમ ઓ યુ ટી એચ, માઉથ એટલે મોઢું. એચ એ એન ડી, હેન્ડ એટલે હાથ. એલ ઈ જી, લેગ એટલે પગ. અને સૌથી છેલ્લો સ્પેલિંગ છે એફ ડબલ ઓ ટી, ફૂટ એટલે પગનો પંજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર પાના નંબર 58 ખોલવાનું છે. પાના નંબર 58 ઉપર એક છોકરાનું ચિત્ર આપ્યું છે અને ચિત્રની સામે એર એટલે કે તીર લગાવ્યું છે. એ તીરમાં ઉપર જે બોક્સનું સ્પેલિંગ કરે છે એના આધારે આપણે એ અવયવના નામ લખવાના છે. તો મારી સાથે તમારે પણ ટેક્સ્ટબુકની અંદર એ અવયવના નામ લખવાના છે. શરીરના અવયવના નામ અંગ્રેજીમાં લખો. બોક્સની અંદર સ્પેલિંગો આવે છે. તો સૌથી પહેલો સ્પેલિંગ છે એલ ઈ જી. એલ ઈ જી એટલે લેગ, લેગ એટલે પગ થાય. એના પછી છે એચ એ એન ડી, હેન્ડ એટલે હાથ. એના પછી એચ એ આઈ આર, હેર એટલે વાળ. એના પછી છે ટી ઓ ઈ એસ, ટોઝ એટલે પગની આંગળીઓ. એના પછી છે એન ઈ સી કે, નેક એટલે ગરદન. એના પછી છે આઈ, ઈ વાય ઈ, આઈ એટલે આંખ. અને નીચે જોઈએ તો કે એફ ડબલ ઓ ટી, ફૂટ એટલે પગનો પંજો. એન ઓ એસ ઈ, નોઝ એટલે નાક. એફ આઈ એન જી ઈ આર એસ, ફિંગર્સ એટલે આંગળીઓ. એના પછી છે ઈ એ આર, ઈયર એટલે કાન. એમ ઓ યુ ટી એચ, માઉથ એટલે મોઢું. એના પછી છે ટી એચ યુ એમ બી, થંબ એટલે અંગૂઠો. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણે બોક્સની અંદર જે તમારે ટેક્સ્ટબુકનું સ્પેલિંગો આવ્યા છે તે સ્પેલિંગોની યાદી. હવે આ સ્પેલિંગોના આધારે તમારે જે અંદર છોકરો બતાવ્યો છે એના અવયવના નામો લખવાના છે. તો સૌથી પહેલા આ બાજુ શેનું તીર આવેલું છે, શેનું નિશાન છે, તો કે કાન. ક્યાં નિશાન દોરેલું છે? કાન જોડે. અહીંયા છે કાન. તો કાનને ઇંગ્લિશમાં શું કહેવાય? કાનને ઇંગ્લિશમાં ઈયર કહેવાય. આ છે ઈયરનો સ્પેલિંગ, ઈ એ આર, ઈયર એટલે કાન. એના પછી છે ગરદન. એના પછી છે ગરદન. તો ગરદનને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ગરદનને ઇંગ્લિશમાં નેક કહેવાય.
માસનું અંગૂઠો તો અંગૂઠાને શું કહેવાય ઇંગ્લિશમાં તો કે થંબ ટી એચ યુ એમ બી થંબ એટલે અંગૂઠો ટી એચ યુ એમ બી થંબ એટલે અંગૂઠો થંબની નીચે આંગળીઓ છે આંગળીઓ તો આંગળીઓને ઇંગ્લિશમાં શું કહેવાશે તો કે ફિંગર્સ F I N G E R S ફિંગર્સ એટલે આંગળીઓ અને સૌથી નીચે પગની આંગળીઓનું ચિત્ર આપેલું છે પગની આંગળીઓ હવે પગની આંગળીઓને શું કહેવાશે તો કે પગની આંગળીઓને કયો સ્પેલિંગ છે ટોઝ T O ઈએસ ટોઝ એટલે પગની આંગળીઓ ચલો હવે આ બાજુ જોઈએ તો સૌથી પહેલા છે વાળ સૌથી પહેલા વાળ છે તો વાળને ઇંગ્લિશમાં શું કહેવાશે તો કે હેર એચ એ આઈ આર હેર એટલે વાળ એના પછી શેનું ચિત્ર છે તો એના પછી છે આંખ એના પછી આંખ પર તીર મારેલું છે તો આંખને શું કહેવાશે ઇંગ્લિશમાં તો આઈ ઈ વાય ઈ આઈ એટલે આંખ હવે છે નાક નાકને ઇંગ્લિશમાં શું કહેવાશે નોઝ એન ઓ એસ ઈ નોઝ એટલે નાક એના પછી છે મો મોને ઇંગ્લિશમાં શું કહેવાય કે માઉથ એમ ઓ યુ ટી એચ માઉથ એટલે મો હવે છે હાથ હાથો હાથને ઇંગ્લિશમાં શું કહેવાય હેન્ડ એચ એ એન ડી હેન્ડ એટલે હાથ એના પછી છે લેગ એના પછી પગનું ચિત્ર છે તો પગને ઇંગ્લિશમાં શું કહેવાય લેગ અને છેલ્લે પગનો પંજો છેલ્લે એક સ્પેલિંગ વધ્યો છે અને પગનો પંજો બતાવ્યો છે તો પગના પંજાને શું કહેવાશે તો કે ફૂટ F ડબલ O T ફૂટ એટલે પગનો પંજો તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારો યુનિટ 12 એટલે કે પાર્ટ 12 પાર્ટ્સ ઓફ ધ બોડી આ પાર્ટ્સ ઓફ ધ બોડીમાં મેં જે કંઈ પણ તમને એક્ટિવિટી કરાવી છે એટલે કે જે કંઈ પણ તમને ટેક્સ્ટ બુકની અંદર લખાવ્યું છે તે તમારે પણ ટેક્સ્ટ બુકની અંદર લખવાનું છે સમજવાનું